નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કર લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે દરેક રાજકીય પાર્ટી એક્ટિવ થઈ રહી છે કોઈ કોઈ રાજકીય પાર્ટી છે તે જોરતોડ રાજનીતિ કરી રહ્યો છે તો કોઈ રેલીઓ કરી રહી છે આ બધામાં ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે છે તે સક્રિય થઈને કામ કરી રહી છે ભરૂચ બેઠકની વાત કરી લઈએ તો ભરૂચ બેઠક ઉપર તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત પણ કરી દીધી છે કે હવે ચૈત્ર વસાવા છે તે આગામી લોકસભાની ચૂંટણી લેશે ત્યાં જંગ પણ ખરેખરી રહેશે ત્યારે હવે એક બાજુ જોવા બીજી બાજુની વાત કરી લઈએ તો ભૂપત ભાણીએ રાજીનામું પણ આપી દીધું છે અને હવે આ બધી બાબતો ઉપર આપણી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રેશમા પટેલ આપનું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન જ એ પૂછવા માંગીશ કે હવે રણનીતિ શું છે કારણ કે તો રાજીનામું આપી દીધું છે ચૈત્ર વસા નામની જાહેરાત પણ કરી દીધી છે હવે આમ આદમી નું શું પ્લાન છે આમ આદમી પાર્ટી એ આમ આદમીઓથી બનતી પાર્ટી છે એક સામાન્ય જનતાનો અવાજ ઉઠાવતી પાર્ટી છે અમારી પાસે રણનીતિ નથી હોતી અમારી પાસે તો માત્ર સેવા કરવા માટે રાજધર્મ નિભાવવા માટેની વાત હોય છે એટલે આગામી જે પણ કંઈ તમે રણનીતિ કહો કે અમારી ફરજના ભાગરૂપે કયો એના ભાગરૂપે એટલું ચોક્કસ કહીશ કે લોકશાહીમાં ચોક્કસ રીતે અમારે મજબૂતાઈથી લડવાની જરૂર છે એ જ રીતે અમે લડીએ છીએ જે રીતે ભારતીય જનતા પાર્ટી આટલા લાખો કરોડો વાત કરતી ભારતીય જનતા પાર્ટી એ ડરી ગયેલી બોખલાયેલી પાર્ટી ને અમારા પાંચ ધારાસભ્ય હતા એ પણ ન પચ પચી શક્યા એમાંથી એને એક ધારાસભ્ય બીજા ચાર તો ન તૂટ્યા એટલે એમાંથી એક અમારા જે નબળી કડી વાળો ધારાસભ્ય હતા એને એ સામ દામ ઉપયોગ કરી અને પોતાના ગયા છે છે વસ્તુ સાબિત કરે કે આમ આદમી પાર્ટી ની તાકાત શું છે અને આમ આદમી પાર્ટી થી કેટલી ડરી ગયેલી છે કારણ કે એકસો છપ્પન ધારાસભ્યો સાથે સરકારમાં બેસવા વાળી ભારતીય જનતા પાર્ટી ને શરમ આવવી જોઈએ આવા કૃત્ય કરતા પેલા એટલા માટે અમે વિસાવદર ની જનતા વચ્ચે જઈએ છીએ અને એ છીએ કે એક વ્યક્તિ આમ આદમી પાર્ટી નથી આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા વિસાવદર વિધાનસભાની જનતા માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે માનનીય પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની ગઢવી ની સભા અમે તેર તારીખ એટલે કે આવતીકાલે અહિયાં જાહેર મંચ ઉપરથી જાહેર જનસભા નું ખુબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગામડાઓ ગામડામાં અમારી ટીમ ટીમ છે જે આમ આદમીની એ આખા સમગ્ર વિસાવદર વિધાનસભા ના ગામડા ખૂંદે છે અને અમે આમંત્રણ આપીએ છીએ ઈશ્વરદાન ગઢવી આવવાના છે બધી વાત સાચી પણ આ આવવાની જરૂર ક્યારે પડી? તમે નથી લાગતું કે આમ આદમી પાર્ટી જે વ્યક્તિને ચૂઝ કરેલો એ જ ખોટો નીકળ્યો હું એવું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી એ ખુબજ સામાન્ય લોકોથી બનતી પાર્ટી છે કદાચ માનું અમે સ્વીકારીએ પણ કે ચલો વ્યક્તિ પસંદ કરવામાં અમારી ભૂલ હશે પરંતુ સામે ભારતીય જનતા પાર્ટીએ પણ શરમાવાની જરૂર છે કારણ કે સામે વ્યક્તિ ગમે એટલો ખોટો હોય કે ગમે હોય પરંતુ એને શું જરૂર પડી કે આવા કૃત્યો કરે લોકશાહીમાં આ કતલે આમ કહેવાય લોકશાહીનું ખુલ્લે આમ હત્યા કહી શકાય આને કારણ કે જેને જનાદેશ મળ્યો તો કોને મળ્યો તો આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે વ્યક્તિ ચૂંટાય છે એને તમે કોઈ પણ રીતે દબાવી ધમકાવી લાલચ આપીને તમે લઈ જાઓ છો તો આમાં અમારો આમ આદમી પાર્ટી નો વાક નથી આમાં વાક છે ભારતીય જનતા પાર્ટી નો ને એ જ વાત અમે જનતાને સમજાવીએ છીએ કે આમાં ભારતીય જનતા પાર્ટી નું જે ચરિત્ર છે એ ખુલ્લું પડે છે આમ આદમી પાર્ટી તો આજ પણ તમારા સેવા માટે તૈયાર છે એટલા માટે જ હજી ઇલેક્શન નથી છતાં પણ અમે લોકો વચ્ચે જઈએ છીએ લોકોને વિશ્વાસ અપાવીએ છીએ અને એ લોકોના પ્રશ્નોને સાંભળીને એનું સમાધાન કઈ રીતે આવે કારણ કે જ્યારે ધારાસભ્ય હોય ને તો એના ઉપર એક વિધાનસભાની જવાબદારી હોય

નહીં બિલકુલ નહીં અમે ક્યારેય એવા કોઈ વ્યક્તિઓને લાવવાનો આગ્રહ રાખતા પણ નથી કારણ કે મેં પહેલા જ કીધું

એમએલએ છે એ કોઈ પણ પ્રકારે માન્ય ને તો એના ઉપર માત્ર સાઠ હજારની લાંચનો કેસ કરી અને એને બદનામ કરવાની કોશિશ કરી છે તો મારે તમને એટલું જ કહેવાનું છે કે આ આ જે કૃત્યો થઈ રહ્યા છે ને એ કૃત્યો એનું ચરિત્ર બતાવી રહ્યું છે ને આમ આદમી પાર્ટીનો સંઘર્ષ સાબિત થાય છે એટલા માટે અમે તો ક્યારેય એવું નથી વિચારતા પરંતુ અમે જનતા વચ્ચે જઈશું અને જનતાને વિશ્વાસ અપાવીશું કે અમે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ માટે સંઘર્ષ કરતા પાર્ટી છે ને તમારા માટે લડવા તૈયાર છીએ ચૈતર વસાવાની વાત કરી રહ્યા છો તમે તો આગળ આપણે એની જ વાત કરી લે કે હવે જો કે હવે તો તેમને સરેન્ડર પણ કરી નાખ્યું છે અરવિંદ કેજરીવાલે નામની જાહેરાત પણ કરી નાખી છે તો હવે આગળનો પ્લાન આમ આદમી પાર્ટી નો ત્યાં શું છે ભરૂચ બેઠક ઉપર જે જે રીતે માનની અરવિંદ છે પાર્ટીના ને ખૂબ જ સંઘર્ષ કરીને આટલી મોટી પાર્ટીને એક રાજ્યથી અનેક રાજ્યો સુધી પહોંચાડવા વ્યક્તિ એ જાહેરાત કરી છે કે અમારા ઉમેદવાર ત્યાંથી ચૈતરભાઈ વસાવા હશે તો એ અમારા માટે ગૌરવની વાત છે કે એક બાહોશ આદિવાસી લીડર જે ખુબ જ ત્યાં પ્રેમ ધરાવે છે સૌનો લોક લાડથી એ પોતે વિજેય બન્યા છે તો આગામી લોકસભામાં પણ અમે એમને ત્યાં ઉતારીશું એવી જ રીતે અન્ય જગ્યાએ પણ જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ છે જે અમારું પ્રદેશ નેતૃત્વ છે એમાં જે પણ કઈ કમિટી દ્વારા નિર્ણય આવે એ નિર્ણયને અમે સ્વીકારી આગળ અમે કાર્યકર્તા તરીકે મહેનત કરીશું પણ એની સામે ચૈતરવસવાની સામે 6 ટમથી જીતતા આવ્ય મંચુ બસાવો પણ છે ઘણા બધા ધુરંધરો આ જનતાએ પાડી દીધા છે કારણ કે અમે અભિમાનમાં રાછવાડા નથી અમે જનતા ઉપર ભરોસો રાખીએ છીએ જનતા અમારા ઉપર ભરોસો રાખે છે જનતાનો જે જુવાડ તમે જોવો છો એ જુવાડ ઉપર પ્રેમ છે જનતા જે પીડા માંથી પસાર થઈ રહી છે એ પીડા અને એનું જે દુખ છે એ સમગ્ર લોકો જાણે છે અને સહન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીને અમારે પાડવાની નથી જનતા પાડશે જનતાનો જે દ્રોહ છે જનતાનો જે રોષ છે ને ઈ એને પાડી દેશે એટલા માટે અમને તો વિશ્વાસ છે ને એના કારણે આમ આદમી પાર્ટી જે છે આમ આદમી પાર્ટી ઉપર એમનો જે વિશ્વાસ છે મજબૂત થતો જાય છે એ આપણે આગળ જે ગઈ વિધાનસભા જોઈ એમાં આપણે એમનું પરિણામ જોઈ લીધું કે અમને સંઘર્ષની જે વિચારધારા છે રોટી કપડા મકાન માટે જે અમે વાત કરીએ છીએ ના જાતિ ના ધર્મ ની વાત નથી કરતા પરંતુ એક સામાન્ય વ્યક્તિ નું જીવન શૈલી કઈ રીતે સુધરે એક ગરીબ નો વ્યક્તિ કઈ રીતે એક બાળક કઈ રીતે સારું શિક્ષણ મેળવે એ સારું સ્વાસ્થ્ય મેળવે એની વાત કરીએ છીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા એ પ્રાથમિક સુવિધાઓથી આજ પણ વંચિત છે અને એનું ફળ અમને મળશે એમના આશીર્વાદ અમને મળશે કે અમે એમના અધિકાર અપાવીએ અને એ અમને મત રૂપે આશીર્વાદ આપે ધારાસભ્ય ચેતર વસાની વાત કરી રહ્યા છો તો બીજા ધારાસભ્યોની પણ વાત કરી લે લઈએ કે જે બીજા ત્રણ ધારાસભ્ય હજી બચેલા છે એ ધારાસભ્યની વાત કરી લે તો હવે લોકો એવું કેવું છે કે ઉમશ મકવાણા અને જે સુધીરભાઈ છે એમાંથી ગમે એક રાજીનામું આપી શકે અને ફરી એકવાર ભાજપમાં જોડાઈ શકે છે સોરી ફરી તો નહીં પણ ભાજપમાં જોડાઈ શકે છે શું કહેશો જો આવી વાતો તો પહેલેથી આવતી આવે છે કે ભાઈ ચાર ધારાસભ્ય સંપર્કમાં છે અને પાંચ ધારાસભ્ય સંપર્કમાં છે પરંતુ અહીંયા બીજા લોકો બોલે છે એના કરતા પણ મહત્ત્વનું એ છે કે અમારા અડીખમ જે ચાર ધારાસભ્ય છે એ ચારે ચાર ધારાસભ્ય એ વારે વારે કીધેલું છે કે અમે ગદ્દારી ક્યારેય નહીં કરીએ અમે જનમતને માનીએ છીએ જનતાએ અમને મત આપ્યા છે અમારા ઉપર છે 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 કે કે આધાર મૂક્યો પોતાનો વિશ્વાસ ક્યારેય તોડીએ તો સૌથી મોટું જે વિજય બન્યા છે જેને સત્તા ઉપર બેસાડ્યા છે એ લોકો જયારે આ વાતનો ઇનકાર કરતા હોય ત્યારે મને એટલી ખબર પડે છે કે આવી અફવાઓને આપણે ધ્યાનમાં ના લેવી જોઈએ કારણ કે અફવાઓ ફેલાવવામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ માહિર છે આ સ્પષ્ટ છે કારણ કે એની પાસે પૈસા છે એની પાસે ખોટા કેવાય છે કે માર્કેટિંગ કરવાના પ્રપેગાંડા છે એટલે આવા બધાનો ઉપયોગ કરીને કઈ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરીને કઈ રીતે પ્રજામાંથી એનો વિશ્વાસ ઓછો કરવો એવા જે કાર્યો છે એ ભારતીય જનતા પાર્ટી કરે છે પણ અમને વિશ્વાસ છે લોકશાહી ઉપર અને જનતા ઉપર પણ વાત કરી રહ્યા છો તો તમને યાદ કરાવું કે વિધાનસભા બે હજાર બાવીસ ની જયારે ચૂંટણી હતી ત્યારે ભૂપતભાઈ પણ એ જ કહી રહ્યા હતા કે કઈ પણ પરિસ્થિતિ આવશે પણ હું ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જ જોડાવ અને આખરે છેલ્લે તો તમે તમને આના બંને બંનેને ખબર છે કે શું થયું બે મહિના એક મહિના પહેલા તમારી વાત સાચી છે કે એ વ્યક્તિ બોલતા હતા પરંતુ હું માનું છું કે જે કૃત્ય કર્યું છે એના વ્યક્તિગત નબળી વિચાર શ્રેણીનું આ પરિણામ છે અમે ગામડાઓ ખૂંદી રહ્યા છે આજે પણ અમે વિસાવદર વિધાનસભામાં છીએ અમારો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા લોકોના જનસંપર્કમાં જાય છે ત્યારે જે લોકો તરફથી રોષ આવે છે ને આમ આદમી પાર્ટી માટે નથી એ રોષ આવે છે ને એ વ્યક્તિગત માટે આવે છે લોકો ત્યાં સુધી કહે છે કે હવે અમારા ગામમાં પગ મૂકીને બતાવે આ વ્યક્તિ અમે એને પાડી દઈશું અમે એને આ કરીશું એવા એવા શબ્દો જે હું આપના માધ્યમથી ન બોલી શકું આવો અમે આક્રોશ લોકોમાં જોઈએ છે પરંતુ અમને તો મીઠો આવકાર મળે છે કે આમ આદમી પાર્ટીને અમે આજ પણ માનીએ છીએ પણ હવે તમે મજબૂત અને કદાવર વ્યક્તિ અમને આપજો કે જે અમારા પ્રશ્નો માટે લડી શકે ડરપોક કાયર અને દબાઈ જાય એવો વ્યક્તિ નહીં બસ આટલી જ લોકોને આશા છે પ્રશ્ન આ આગામી સમયમાં બાવીસ તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે કારણ કે જેવીતના કોંગ્રેસનું સ્ટેન્ડ એક રહ્યું છે કે અમારા એક પણ નેતાઓ ત્યાં નહીં જાય તો આમ આદમી પાર્ટીનો સ્ટેન્ડ શું છે જો અમે તો છે ને ભગવાનને માનીએ છીએ પૂજીએ છીએ અને અમે શ્રદ્ધા સાથે એને જોડીએ છીએ રાજનીતિ સાથે નહીં ભગવાન શ્રી રામ કણકણમાં છે અમે એનો ક્યારેય રાજનીતિમાં ઉપયોગ નથી કરતા સામે ભારતીય જનતા પાર્ટી જે રીતે ભગવાન શ્રી રામ નો ઉપયોગ કરે છે આજ હિન્દુ હિન્દુની તરીકે મને પણ દુઃખ થાય છે કે હું ત્રણ ટાઈમ દિવાબતી કરું છું ભગવાન ને યાદ કરું છું જમતા સમયે યાદ કરું છું યાદ કરું છું સૂતા સમયે યાદ કરું છું કે તે આજનો દિવસ અમને સારી રીતે પસાર કર્યો તો ભગવાન અમારા સૌના દિલમાં વસેલો છે કણ કણકણમાં ભગવાન છે જય શ્રી રામના નારા સાથે અમે અ બધાને રામ રામ કહીએ છીએ જય શ્રી રામ બોલીએ છીએ ધૂન બોલીએ છીએ કીર્તન કરીએ છીએ આ બધું અમે કરીએ છીએ પરંતુ અમે એને રાજનીતિ સાથે નથી જોડતા એટલા માટે અમારું સ્ટેન્ડ નહીં અમારી મેદાન મેદાને જંગમાં છીએ ક્યારે વચમાં નહીં લાવીએ એટલા માટે જય શ્રી રામ સાથે હું અમારું સ્ટેન્ડ તમને બતાવી દઉં છું કે અમે માનવ ધર્મ સાથે છીએ અને હંમેશા રહીશું ચલો આપણને અમારી સાથે જોડાયો એ બદલ તમારો ખુબ ખુબ આભાર તો આ હતા રેશમા પટેલ જેઓનું કહેવું છે કે જે તે વસાવા છે તે આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી લડશે પણ ખરા અને જીતશે પણ ખરા એની સાથે સાથે તેમણે પણ જણાવ્યું કે ભૂપતભાઈ જે કર્યું હતું ખોટું હતું અને લોકો તેમને આગળના સમયમાં પણ ગદ્દાર કહેશે આ બાબતે તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર